गुड मॉर्निंग, गुड आफ्टरनून, जय श्री कृष्ण। धोरण त्रण विषय आसपास, तेनी अंदर छेल्ला आपणे कयो पाठ पूरो कर्यो तो याद छे? याद छे? कयो छो बोलो तो बधा? नथी याद? छे याद? हाँ, वेरी गुड। कयो पाठ? नंबर 23, सुंदर कपड़ा। એ પાઠ આપણે પૂર્ણ કર્યો હતો, બરાબર છે? તેની અંદર મેં તમને જે કોષ્ટક ભરવાનું કહ્યું હતું તે બધાએ કોષ્ટક ભર્યું છે। મેં તમને જે બે ફોટા મોકલ્યા હતા હોમવર્કમાં તે ચોપડીમાં તમે ભર્યા છે, વેરી ગુડ। ચલો આગળ બીજું હોમવર્ક જોઈએ આપણે। પાઠ નંબર 23, સુંદર કપડાં। સુંદર કપડાં પણ આપણે અલગ અલગ કાપડ વિશે વાત કરી હતી ને, સાજીદાની બેનની ઓઢણી લઈને રમતી હતી, બરાબર છે? હવે એની અંદર હોમવર્ક જોઈએ આપણે। પ્રશ્ન 1, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને લખો। 1, રૂ આપણને કયા છોડમાંથી મળે છે? કયા છોડમાંથી મળે છે? જો ચાર ઓપ્શન દેખાય છે, સણ, કપાસ, આંકડા અને આપેલમાંથી એક પણ નહીં, લેવામાંથી એક પણ નહીં, તો કયો જવાબ આવશે? તો કે કપાસ। કપાસમાંથી રૂ બને ને, કપાસના છોડ ઉપર રૂ શામાં સચવાય છે? શામાં સચવાય છે? ચાર ઓપ્શન જુઓ તો નીચે, પછી જુઓ તમે બોલો જાતે કયો કપાસના છોડમાં રૂ ક્યાં સચવાય? પાંદડામાં, પ્રકાંડમાં, ફૂલમાં કે કાલામાં? શામાં સચવાય છે? તો કે કાલામાં। ગરમ કપડા શામાંથી બનાવવામાં આવે છે? ગરમ કપડા એટલે જે તમે સ્વેટરને એવું પહેરો છો ને, તે શામાંથી બનાવવામાં આવે છે? ઊનમાંથી, રૂમાંથી, સણમાંથી કે શેરડીમાંથી? શેરડીમાંથી બનાવાય? નહીં બનાવાય તો શામાંથી આવશે? ઊનમાંથી। ઊન ક્યાંથી મળે આપણને? તો કે ઘેટું હોય તેના વાળમાંથી। સાડીઓમાં ડિઝાઇન કરવા માટે શું કરવામાં આવે છે? શું કરવામાં આવે? સાડીઓમાં જે ડિઝાઇન કરવી હોય તેમાં શું કરવામાં આવે છે? તો કે છાપકામ કરવામાં આવે છે। રંગો નહીં, ચિત્રકામ પણ નહીં, વણાટ પણ નહીં, પણ શું? છાપકામ કરવામાં આવે। ગરમીમાં આપણે કયા કપડાં વધુ પહેરવાના પસંદ કરીએ છીએ? હવે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો ને ગરમી, તો તમને કેવા કપડાં પહેરવાનું વધારે ગમે છે? ગરમ કપડાં પહેરાય એ તો શિયાળામાં પહેરાય, નાયલોન કપડાં, રેશમી કપડાં કે સુતરાઉ કપડાં? તો કયું આવશે? સુતરાઉ કપડાં। સુતરાઉ કપડાંથી આપણને ગરમી ઓછી લાગે। ચોમાસામાં વરસાદથી બચવા વપરાતો રેનકોટ શામાંથી બને છે? શામાંથી બને છે? સુતરાઉ કાપડમાંથી, પ્લાસ્ટિકમાંથી, ઊનમાંથી કે નાયલોનમાંથી? શામાંથી બનાવવામાં આવે? તો કે પ્લાસ્ટિકમાંથી, જેનાથી આપણે પલળી ના જઈએ। ઓઢણીને સુંદર બનાવવા માટે તેના પર શું કરવામાં આવે છે? શું કરવામાં આવે છે? ઓઢણી સુંદર બનાવવા માટે ઝરીકામ, ચિત્રકામ, ભરતકામ કે રંગકામ? શું કરવામાં આવે છે? તો કે ભાઈ ભરતકામ। કયા વસ્ત્રને સીવીને બનાવવામાં આવે છે? ધોતીને, સાડીને, લુંગીને કે લેંગાને? ધોતીને સિવાય, સાડીને સિવાય, લુંગીને? તો કે ના, તો શું આવશે? ડ, લેંગાને સીવીને પહેરવામાં આવે છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। ગુજરાતમાં સૌથી વધુ કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે? કયા પ્રદેશમાં થાય છે? તો કે કાનમમાંથી। કયા પ્રદેશમાં થાય? કાનમ।
अनाज भरवाना कोथड़ा खाली जगह माथी बने छे। सामाथी बने छे? तो के सण माथी बने। सामाथी बने? सण। शरीरनी चामडीना रक्षण माटे खाली जगह कपड़ा पहेरवा जरूरी छे, मतलब के पहेरवा हित गणाय छे। केवा कपड़ा? तो के सूतराउ कापड़। सूतरा कापड़मां ना गरमी लागे के ना ठंडी लागे आपणा शरीर माटे सारू कहेवाय। पहેલાના સમયમાં રૂને કાંતવા ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો। કાંતવા એટલે કે જે રૂ હોય એને પીંછવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો કે ચરખાનો ઉપયોગ। શાનો ઉપયોગ? ચરખા। ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડીઓ પ્રખ્યાત છે। કઈ સાડીઓ? તો કે બાંધણી। કઈ સાડી પ્રખ્યાત છે? બાંધણી। અને પાટનગર સોરી પાટણમાં પટોળા પ્રખ્યાત છે, તેવી રીતના જામનગરમાં બાંધણી સાડી પ્રખ્યાત છે। પ્રશ્ન 3, સાચા વિકલ્પની સામે સાચો અને ખોટા વિકલ્પ સામે ખોટુંની નિશાની કરો। રૂમાંથી બધા જ પ્રકારના કપડાં તૈયાર કરવામાં આવે છે। રૂમાંથી બધા જ પ્રકારના કપડાં તૈયાર થાય, રેશમી થાય, નાયલોન થાય, પોલિસ્ટર થાય કપડાં? તો કે ના, રૂમાંથી ખાલી સૂતરા કાપડ જ તૈયાર થાય। તો જવાબ શું આવશે એનું? ખોટો। કયો જવાબ આવશે એનો? ખોટો। ચોમાસામાં વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ। શું? ચોમાસામાં બચવા માટે શાનો ઉપયોગ કરીએ આપણે? છત્રીનો। તો વાક્ય કયો કયું આવશે? વિધાન સાચું। પાઘડી માથા પર બાંધવામાં આવે છે। શું? પાઘડી માથા પર બાંધવામાં આવે છે। જવાબ શું આવશે? સાચું। મોજા અને રૂમાલ કપડામાંથી બનાવવામાં આવે છે। કપડામાંથી જ બનાવવામાં આવે કે પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે? ના, તો વિધાન કેવો છે? સાચું। રેનકોટ સૂતરા કાપડમાંથી બનાવવામાં આવે છે, વિધાન કેવું આવશે? ખોટું। તો રેનકોટ શામાંથી બને? તો કે પ્લાસ્ટિકમાંથી બને। તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથ વણાટથી જ તૈયાર થયેલી હોય છે, ના, વિધાન કેવું આવશે? ખોટું, કારણ કે એની પોતે છાપકામ થાય, પછી કલરકામ થાય છે ને। ઊન પ્રાણી જ પેદાશ છે। પ્રાણી જ પેદાશ એટલે કે જે પ્રાણીમાંથી મળતું હોય તેને પ્રાણી જ પેદાશ કહેવાય છે, કે ઊન શામાંથી મળે આપણને? ઘેટામાંથી। તો આ વિધાન કેવું આવશે? સાચું। રેસામાંથી દોરા અને દોરામાંથી કાપડ બને છે। રેશમના જે કીડા હોય તેમાંથી દોરા બને, અને એ રેશમના જે કીડા હોય એની જે લાળ હોય તેનાથી દોરા બને, દોરામાંથી કાપડ બને। તો વિધાન કેવો હશે? સાચું। પ્રશ્ન 4, જોડકા જોડો। અને બહુ આપ્યા છે। પહેલું સૂતરાઉ કાપડ, તો આમાંથી જુઓ સૂતરા કાપડ શું આવે? વરસાદથી બચવા આવે, રંગ પ્રકારની સાડી આવે, સ્વેટર આવે? નહીં, તો શું આવશે? પેન્ટ, શર્ટ, જબ્બો અને લેંગો બનાવવા માટે। પછી છે રેનકોટ, તો રેનકોટ સ્વેટર શાલમાંથી બને? ન બને, છત્રી નહીં આવે, તો શું આવશે? વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ। ઊનના કાપડ, તો ઊનના કાપડમાંથી શું બને? ઊનના રૂમાંથી શું બને? સ્વેટર અને શાલ। બાંધણી, તો કે એક પ્રકારની રંગબેરંગી સાડી। ચલો આ વિકલ્પ બી તમારા પહેલાં વિકલ્પની સાથે સાથે લખી દેવાના છે। નીચેનામાંથી ખેતી આધારિત ઉદ્યોગ કયો છે, એટલે કે જે ખેતીમાંથી આપણને જે મળે તે કયો ઉદ્યોગ છે? તો કે કાપડ ઉદ્યોગ। હીરા મળે, મત્સ્ય ઉદ્યોગ બને? ના, તો માછલીઓમાંથી થાય। આ સિમેન્ટ તો ઘર નહીં બનાવવા માટે, તે જમીનમાંથી ના આવે, ખેતી કરવાથી ના થાય। ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માંચર તરીકે કયું શહેર ઓળખાય છે? કયું શહેર આવશે? તો કે અમદાવાદ। ગુજરાતનો કયો પ્રદેશ કપાસ માટે જાણીતો છે? આ ખાલી જગ્યા પણ આપણને આગળ આવી ગઈ, કયો પ્રદેશ? તો કે કાનમ। કયો પ્રદેશ આવશે?
કાનમ. કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધુ વિકસે છે? શું સુતરાઉ કાપડ માટે શું જોઈએ? તો કે કપાસ જોઈએ. નીચેનામાંથી કયા કપડાં શિયાળામાં પહેરવામાં આવે છે? કયા કપડાં આપણે આગળ ખાલી જગ્યા આવી છે ન એ તો સુતરાઉ કાપડની આવી હતી, તો શિયાળામાં આપણને ઠંડીથી બચવા માટે કેવા કપડાં પહેરે છે? તો કે ગરમ. ગરમ કપડાં આપણને શામાંથી મળે? ઊનમાંથી મળે. ચલો પ્રશ્ન 5 સવાલ જવાબ લખો. બરાબર છે, ચલો ફટાફટ જોઈએ. સુતરાઉ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે? તો કે રૂની જરૂર પડે. તમારે આખા વાક્યમાં લખવાનું છે, હું બોલું એટલું નથી લખવાનું. કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસે છે? તો શું આવે આપણે પાછળ વિકલ્પમાં જોયું, કયું? તો કે ભાઈ કપાસમાંથી સુતરાઉ કાપડ બને તેનાથી વધુ પ્રમાણમાં વિકસે છે. ભારતના કયા શહેરોમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે? તો શું આવશે? તો કે અમદાવાદ, મુંબઈ, સુરત, ચેન્નઈ, કોમ્બોઈટુર વગેરે. સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવે છે? આ સવાલ આપણે આગળ પણ આવી ગયો છે. સાજીદાની ઓઢણી બનાવવા માટે તેના પર એમ્બ્રોઇડરી મશીનથી કાપડ પર છાપકામ થાય છે, આભલા અને આવીને ઓઢણી તૈયાર થાય છે. ઊનના કપડાં બનાવવામાં શામાંથી બનાવવામાં આવે છે? તો કે ઘેટાના વાળમાંથી, એટલે કે ઊનમાંથી બનાવવામાં આવે છે. સણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો કઈ કઈ વસ્તુઓ આવશે? તો સણના રેસામાંથી શણિયું, કોથળા એટલે કે કંતાન, કોથળા, પગલું શણિયું આપણા ઘરમાં જે હોય છે તે, સુતરી, પછી દોરા, દોરડા વગેરે, આપણે જે મમ્મી ઘઉંને એવું ભરે છે ને તે શામાં ભરાવવામાં આવે છે? કોથળામાં ભરવામાં આવે છે. બરાબર છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મધ્ય કેન્દ્ર ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્ત્વ કેન્દ્ર કયું છે? તો કે ભાઈ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્ત્વ કેન્દ્ર અમદાવાદમાં આવેલું છે. તમને કેવા કપડાં પહેરવા ગમે છે? તો કે ભાઈ મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ વગેરે પહેરવા ગમે છે. છોકરીઓ હોય છે તો સ્કર્ટ, ફ્રોક વગેરે કપડાં પહેરે છે ને. બરાબર છે. આ હોમવર્ક આપણે શામાં લખવાનું છે બાળકો? શામાં લખવાનું છે? નોટમાં. શામાં? નોટમાં. અને ફરજિયાત બધું જ લખવાનું છે. પહેલાં વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને પછી છેલ્લે સવાલ જવાબ. કેવી રીતના લખવાનું? તો કે ભાઈ પાઠ નંબર 22, પાઠનું નામ સુંદર કપડાં, પ્રશ્નો 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, 4, એવી રીતના જે પ્રશ્ન આવે એ પ્રશ્ન નંબર મારી અને તમારે હોમવર્ક લખવાનું છે. બરાબર છે. તો અહીંયા આપણે 23મો ચેપ્ટર આખું પૂર્ણ થાય છે જે હોમવર્ક સાથે. બરાબર છે. હોમવર્ક ફરજિયાત તમારે નોટની અંદર લખવાનું છે. ઓકે. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.